નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાની અંદર જયશંકર પાર્ટી પ્લોટ ખાતે વેપારીઓ, આંગણીયા પેઢીઓ, બેંક કર્મચારીઓની સાથે એક સંવાદ રાખવામાં આવ્યો હતો કે સંવાદથી સુરક્ષા નામના આ કાર્યક્રમની અંદર પોલીસ દ્વારા દિવાળીના તહેવારને લઈ અને જે માર્ગદર્શન આપવાનું હોય સાથે જ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી સંદર્ભે વેપારીઓ પાસેથી સૂચનો લેવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નવસારી જિલ્લાના તમામ પીઆઈઓ સહિત ડીવાયએસપી અને પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર ચેમ્બર ઓફ કોમર્સથી માંડી આંગણીયા પેઢીથી માંડી બેંક કર્મચારીથી માંડી એ તમામ લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને એમની સાથે એક સંવાદ યોજવામાં આવ્યો હતો કે આગામી દિવાળીના તહેવારને લઈ અને કઈ રીતે સુરક્ષા કરવી, કેમેરા કઈ રીતે ગોઠવવા, સીસીટીવી કેમેરા કઈ રીતે ગોઠવવા, બહાર જાઓ તો પોલીસને કઈ રીતે જાણ કરવી અને સાથે જ જે અત્યારે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ડ્રાઈવ સંદર્ભે પણ વાત કરવામાં આવી હતી કે કદાચ કોઈ ભળવત રાખ્યા હોય તો ભળવતની વિગતો પણ આપી અને સાથે જ તમારે ત્યાં દિવાળી ઉપર કામ કરવા માટે આવતા કર્મચારીઓ અથવા તો સિક્યુરિટી ગાર્ડ અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તો એનું આઈડેન્ટિફિકેશન વગેરે રાખવું જેવી માહિતીઓ એસપી દ્વારા આપવામાં આવી હતી અને તમામ વેપારી ગણે એને આવકારી હતી. તો સાથે જ આ કાર્યક્રમની અંદર જિલ્લાના એસપી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. આજે નવસારી જિલ્લાની અંદર જુદા જુદા એસોસિએશન જેમ કે આંગડિયા પીઢી હોય કે બેંક્સ હોય કે જ્વેલર્સ એસોસિએશન હોય કે ચેમ્બર ઓફ કોમર્સના લોકો હોય કે તમામ નાગરિકો હોય તે તમામ સાથે એક સેમિનાર યોજવામાં આવ્યું હતું. તેની અંદર આવાળા દિવાળીના તહેવાર નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે જો જો ચકાસણી કરવાની છે, જો જો સ્ટેપ્સ લેવાના છે તે તમામ સ્ટેપ્સ બાબતમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ છે અને પોલીસ દ્વારા લેવામાં પગલાઓ બાબતે સૂચના પણ આપવામાં આવી છે. આ દિવાળીનો જો તહેવાર છે તે બધે લોકો સુરક્ષા અને શાંતિથી યોજાવી શકે તે બાબતમાં ધ્યાનમાં રાખીને પોલીસનો એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે. તે બાબતે માર્કેટ વિસ્તારની અંદર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે અને દિવાળીના તહેવારના નિમિત્તે ચેઇન સ્નેચિંગ કે બેગની સ્નેચિંગ કે એવી રીતેના બનાવ ના બને તે બાબતની જુદી જુદી વાતોનું ધ્યાન રાખવામાં આવશે. તો ત્યારબાદ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયા પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમણે શું જણાવ્યું એ આપણે સાંભળીએ. ડીએસપી સાહેબે જે સુરક્ષા અને તહેવારના અનુસંધાનમાં જે મિટિંગ બોલાવી એમાં હું ચેમ્બરના પ્રમુખ તરીકે અપીલ કરું છું સમગ્ર જિલ્લાની પ્રજાને કે આપણે સીસીટીવી કેમેરા અને જે કંઈ બી સુરક્ષામાં ઘટતું હોય એ બધું આપણે એના સાધનો આપણી દુકાન પર, આપણી આપણા ઘરે, સોસાયટીઓમાં આપણે લગાવવા જોઈએ. અને સાહેબે એમ કહ્યું છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ આપણી સોસાયટીમાં કે આપણા બિલ્ડિંગમાં આવે તો આપ બે ઝીઝક 100 નંબર ઉપર એની કમ્પ્લેન કરો, હું આવીને તમને કંઈ સવાલ નહીં કરું પણ એને પકડી જઈશ. એટલા માટે હું આ કાર્યક્રમના માટે ડીએસપી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. તો આ પ્રમાણે આજરોજ નવસારીના જયશંકર પાર્ટી પ્લોટ ખાતે નવસારી જિલ્લા અધિક્ષકની અધ્યક્ષતાની અંદર દિવાળીના તહેવારને લઈ સુરક્ષા કઈ રીતે કરવી, પોતે સુરક્ષિત કઈ રીતે રહેવું, તેમજ પોલીસની મદદ કઈ રીતે થઈ શકાય છે અને ક્રાઇમ રેટ કઈ રીતે ઓછો કરી શકાય છે એ સંદર્ભે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર મોટી સંખ્યાની અંદર નવસારીના વેપારીજનોએ, બેંક કર્મચારીઓએ, આંગણીયા પેઢીના કર્મચારીઓએ તેમજ જ્વેલર્સ એસોસિએશને પણ ભાગ લીધો હતો. તો આ જ પ્રમાણે આવા સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.